अगर आप मेरा वीडियो पहली बार देख रहे हैं तो मेरे चैनल को सब्सक्राइब कीजिए, वीडियो को शेयर कीजिए, लाइक कीजिए और नोटिफिकेशन बटन को क्लिक कीजिए जिससे आपको तुरंत नोटिफिकेशन मिल सके। आज नो टॉपिक छे आपरो ऑटो लोडिंग क्लासेस इन पीएचपी। હવે ઓટો લોડિંગ ક્લાસ એટલે શું? તો નોર્મલી કોઈ પણ પ્રોજેક્ટ બનતો હોય, એપ્લિકેશન બનતી હોય, જે અત્યારના પ્રમાણે અત્યારનો જે લેટેસ્ટ કોડિંગ થાય છે એ ઓઓપી ઉપર થાય છે, તો ઓઓપી ની અંદર તમારે બધી વસ્તુ ક્લાસીસ ની અંદર આવે, તો એક પ્રોજેક્ટ હોય એમાં ઘણા બધા ક્લાસીસ બનાવવાના હોય, એવું જરૂરી નથી કે તમારે એક જ ક્લાસ હોય, બે જ ક્લાસ હોય, બધી વસ્તુ માટે તમારે અલગ અલગ ક્લાસ બનાવવાના હોય અને બધી વસ્તુ બધું કોડિંગ તમારે ક્લાસ ની અંદર કરવાનું। તો જ્યારે તમારે કોઈ પણ પેજમાં અથવા કોઈ પણ જગ્યાએ તમારે કોઈ ક્લાસનો યુઝ કરવો હોય, માની લ્યો હવે તમારે એક પેજ છે, ફ્રન્ટ પેજ હોય તમારું, ઇન્ડેક્સ ફાઇલ હોય, એમાં તમારે માની લ્યો 10-20 ક્લાસનો યુઝ કરવો હોય, તો તમારે ફરજિયાત દર વખતે એ ક્લાસની ફાઇલને તમારે ઇન્ક્લુડ કરાવવી પડે તમારા પેજમાં। આપણને ખબર જ છે કે તમારે બીજી ફાઇલમાં કોડિંગ હોય અને એને બીજી ફાઇલમાં યુઝ કરવું હોય કોડિંગને, તો તમારે ફાઇલને ઇન્ક્લુડ કરાવવી પડે। તો હવે માની લ્યો આપણે રૂલ શું છે પ્રોગ્રામિંગનો, કે તમારે જેટલા પણ ક્લાસ તમે બનાવો છો એ બધી ક્લાસની ફાઇલ સિંગલ પર્ટિક્યુલર ક્લાસ વાઇઝ તમારે ફાઇલ બનાવવાની હોય। પ્રોજેક્ટમાં આ રીતે બને કે એક ક્લાસ છે તો એની એક અલગ ફાઇલ, બીજો ક્લાસ છે તો એની બીજી એક અલગ ફાઇલ, અને હંમેશા ધ્યાન રાખવાનું કે ક્લાસનું નામ હોય છે એ જ નામની ફાઇલ સેવ કરવાની હોય। જેમ કે મેં એબીસી નામનો ક્લાસ આપ્યો, નામ આપ્યું ક્લાસને, તો મારે એને સેવ પણ abc.php થી જ સેવ કરવાનું, અને એમાં પણ સ્મોલ અને કેપિટલનું પણ ધ્યાન રાખવાનું। તમે એબીસી કેપિટલમાં લખ્યા હોય ક્લાસના નામમાં, તો તમારે ફાઇલના નામમાં પણ એબીસી કેપિટલ લેટરમાં જ લખવાનું। એટલે આ રીતે કોડિંગ થતી હોય, બધી વસ્તુ ક્લાસની અંદર હોય અને પર્ટિક્યુલર એક ક્લાસની એક ફાઇલ બને। હવે માની લો તમારા પ્રોજેક્ટમાં 100 ક્લાસ તમે બનાવ્યા હોય અને એ 100 ક્લાસનો યુઝ તમારે ક્યાંક કરવો હોય, તો તમારે શું કરવું પડે? 100 વાર એ ફાઇલને ઇન્ક્લુડ કરાવવી પડે, ટૂંકમાં 100 ફાઇલ તમારે ઇન્ક્લુડ કરાવવી પડે એ પેજમાં, તો તમારું કોડિંગ કેટલું લાંબુ થઈ જાય, પ્લસ તમારી જે ફાઇલ્સ છે બધી ઇન્ક્લુડ કરેલી એ મેમરીમાં પણ ઓપન થાય જ્યાં સુધી તમારો પ્રોજેક્ટ ઓપન થાય। પ્રોજેક્ટ તમારો જ્યાં સુધી ઓપન હોય ત્યાં સુધી ઇન્ક્લુડ કરેલી ફાઇલ પણ મેમરીમાં લોડ થયેલી રહે, એનાથી તમારા પ્રોજેક્ટની સ્પીડ ઘટી જાય અને કોડિંગ પણ વધી જાય તમારું। તો એના માટે જ આ ઓટો લોડિંગ ક્લાસ છે, કે તમારે ઓટો લોડિંગ ક્લાસ એટલે કે તમારા ક્લાસ છે ઓટોમેટિક લોડ થઈ જાય ખાલી એક ફંક્શનથી। ઓટો લોડિંગ છે એ ફંક્શન છે અને એને મેજિક મેથડ પણ કહેવાય, જેમ આપણે કન્સ્ટ્રક્ટર ડિસ્ટ્રક્ટર મેજિક મેથડ હતી એ જ રીતે ઓટો લોડ છે એ મેજિક મેથડ છે પીએચપીની અંદર। તો જો પીએચપી પ્રોવાઇડ્સ હેલ્પર ફંક્શન્સ ટુ ઇન્ક્લુડ ઓર ઇમ્પોર્ટ પીએચપી ફાઇલ્સ ઇફ ઇટ હેઝ નોટ બીન ઇન્ક્લુડેડ બિફોર। આમાં બીજી વસ્તુ છે કે તમે જ્યારે તમારે કામ છે ક્લાસનું ત્યારે જ ફાઇલ લોડ થશે મેમરીમાં, ઓલું શું થાય ઇન્ક્લુડ કરાવી દો તમે એકવાર, એટલે એ ફાઇલ જ્યાં સુધી તમારો પ્રોજેક્ટ ઓપન છે ત્યાં સુધી ઓપન જ રહેશે મેમરીમાં, તો એનાથી લોડ વધે। જ્યારે ઓટો લોડ ક્લાસમાં શું થાય, ઓટો લોડિંગ ક્લાસ કરો તમે ફંક્શનનો યુઝ કરો, તો જ્યારે તમારે રિક્વાયરમેન્ટ છે ક્લાસની ત્યારે જ લોડ થાય મેમરીમાં અને પછી ઓટોમેટિક નીકળી જાય, બીજા ક્લાસનો યુઝ છે તો બીજા ક્લાસની ફાઇલ લોડ થાય અને પછી નીકળી જાય, તો આ રીતે ઓટો લોડિંગ વર્ક કરે। ઇફ વી યુઝ પીએચપી ઓટો લોડ દેન વી ડુ નોટ નીડ ટુ રાઇટ રિક્વાયર ઓર ઇન્ક્લુડ સ્ટેટમેન્ટ ફોર ઇચ પીએચપી ક્લાસ ફાઇલ, દર વખતે તમારે ઇન્ક્લુડ અને રિક્વાયર લખવાની જરૂર ના પડે। એઝ પીએચપી હેઝ ઇવોલ્વડ યુઝિંગ ઓઓપીઝ કોન્સેપ્ટ વી ક્રિએટ મોર ક્લાસીસ ફોર અવર પીએચપી પ્રોજેક્ટ એન્ડ ક્રિએટ અ સેપરેટ પીએચપી ફાઇલ ફોર ઇચ સિંગલ પીએચપી ક્લાસ। જેમ મેં તમને કીધું કે તમારે દરેક વખતે જેટલા ક્લાસ તમે બનાવો એના માટે પર્ટિક્યુલર એક સિંગલ પીએચપી ની ફાઇલ બનાવવી પડે, હેન્સ વી ઇન્ક્રીઝ ધ નંબર ઓફ રિક્વાયર ઓર ઇન્ક્લુડ સ્ટેટમેન્ટ। કહેવાનો મિનિંગ છે કે તમે તમારે દર વખતે ઇન્ક્લુડ અને રિક્વાયર લખવું જેનાથી તમારી લાઇન્સ વધે કોડિંગની, એના કરતા ખાલી એક જ વાર તમારે ઓટો લોડ ફંક્શન લખવાનું અને એનાથી તમે ભલે 100 ક્લાસ બનાવ્યા હોય, 200 ક્લાસ બનાવ્યા હોય, તમે ગમે એટલા ક્લાસની ફાઇલ બનાવી હોય, તમારે ખાલી કોડિંગમાં એક ફંક્શન જ લખવાનું, પછી જ્યારે જ્યારે ક્લાસનો યુઝ કરવો હોય તમારે ત્યારે એ ક્લાસનો ઓબ્જેક્ટ જ બનાવવાનો રહે તમારે, એટલે તમે એને કોલ કરાવી શકો। જો આગળ
Therefore, we need some standard way to include each file rather specifying including include statement by ourselves every time. दर वक्ते तमारे include statement लखवानी जरूर ना पड़े. इना माटे आ standard way छे जे autoload function PHP ना version मा नवा version मा जे introduced थियु छे जे magic method छे एनो use तमे करी शको. वैसे how to create autoload class तमारे कई रीतना create करवानु कई रीतना बनावानु तो इना माटे आपणे एक example छे अहींया. હવે હું ત્રણ ફાઇલ બનાવીશ અલગ અલગ, બરોબર. માની લો આપણે બનાવીએ ત્રણ ફાઇલ. બે ફાઇલ તમારી ક્લાસની ફાઇલ હશે અને એક ફાઇલ તમારી ઇન્ડેક્સ ફાઇલ, કે જ્યાં મારે ક્લાસનો યુઝ કરવો છે ઇન્ડેક્સ ફાઇલ. તો જો આ મારી પહેલી ફાઇલ છે, મેં એક ટેસ્ટ ડોટ પીએચપી નામની ફાઇલ બનાવી છે. હવે જો મેં ટેસ્ટ નામ આપ્યું છે ફાઇલને, તો ક્લાસનું નામ પણ ટેસ્ટ જ છે, બરોબર. આ ખાસ ધ્યાન રાખવાનું હોય, તમે જે નામથી ક્લાસ બનાવો એ જ નામથી તેની ફાઇલ બનવી જોઈએ. કેપિટલ અને સ્મોલનું પણ ધ્યાન રાખવું પડે. જો મેં ટેસ્ટ કેપિટલ આપ્યું હોય ક્લાસમાં, તો મારે ફાઇલના નામમાં પણ કેપિટલ ટેસ્ટ લખવું પડે. આની અંદર મેં ક્લાસ બનાવ્યો છે ટેસ્ટ નામનો, એની અંદર એક કન્સ્ટ્રક્ટર બનાવ્યું છે અને એમાં પ્રિન્ટ કરાવ્યું છે ક્લાસ ટેસ્ટ વર્કિંગ, બરાબર. જ્યારે હું આ ક્લાસને કોલ કરાવીશ, ઓબ્જેક્ટ બનાવીશ આનો, ત્યારે ઓટોમેટિકલી આ ફંક્શન કોલ થઈ જશે, કારણ કે કન્સ્ટ્રક્ટર છે, ઓટોમેટિક કોલ થશે, મારે એને કોલ કરાવવાની જરૂર નથી. હું ખાલી આનો ઓબ્જેક્ટ બનાવીશ ટેસ્ટ નામનો, બરાબર. એટલે ઓટોમેટિક આ ફંક્શન કોલ થશે અને આઉટપુટમાં મને શું આવશે, ક્લાસ ટેસ્ટ વર્કિંગ. એના પછી મેં બીજી ફાઇલ બનાવી છે ઇમેજ ડોટ પીએચપી, એની અંદર પણ મેં ક્લાસ બનાવ્યો છે ઇમેજ નામનો. એની અંદર મેં કન્સ્ટ્રક્ટર બનાવ્યું છે અને લખ્યું છે ક્લાસ ઇમેજ લોડેડ સક્સેસફુલી. આ ખાલી એક એક્ઝામ્પલ માટે છે, અહીંયા તમે ઇમેજ પણ મૂકી શકો લોડ કરવા માટે. તો અહીંયા બીજો ક્લાસ બનાવ્યો છે મેં ઇમેજ નામનો, અને એમાં પણ કન્સ્ટ્રક્ટર બનાવ્યું છે અને ક્લાસ ઇમેજ લોડેડ સક્સેસફુલી આ સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવ્યું છે. તો જ્યારે હું આનો ઓબ્જેક્ટ બનાવીશ, ત્યારે ઓટોમેટિકલી આ ક્લાસ ફાઇલ લોડ થશે. અહીંયા એટલે એક્ઝામ્પલ માટે બે ફાઇલ બનાવી છે, કે તમને એકથી વધારે ફાઇલ હોય તો ખબર પડે કે કઈ રીતના લોડ થતી હોય, બરોબર. હવે જે આપણી છેલ્લી ફાઇલ છે ઇન્ડેક્સ ફાઇલ, જ્યાં મારે આ બે ક્લાસ તો યુઝ કરવાનો છે, અહીંયા તમારે ઓટોલોડ ફંક્શન મૂકવું પડે. જો ઓટોલોડ ફંક્શન માટે શું હોય, ફંક્શન પછી ડબલ વાર અંડરસ્કોર, મેજિક મેથડ છે એટલે મેં તમને કીધું હતું જેટલી પણ મેજિક મેથડ હોય પીએચપીમાં એ બધી ડબલ અંડરસ્કોર સાથે સ્ટાર્ટ થાય. તો બે વાર અંડરસ્કોર પછી ઓટો લોડ અને ફંક્શન ની સાઇન. હવે ઓટો લોડ ની અંદર તમારે એક પેરામીટર પાસ કરવો પડે, ક્લાસ નેમ, ડોલર ક્લાસ નેમ. આ એક વેરિયેબલ છે જે મેં પાસ કર્યું છે, જ્યાં મને શું મળશે, ક્લાસ નું નામ કે જે મારે લોડ કરાવવું છે ક્લાસ, બરોબર. જે ક્લાસ ને મારે કોલ કરાવવું છે, ક્લાસ નું નામ અહીંયા મને મળશે. અંદર સ્ટેટમેન્ટમાં લખ્યું છે રિક્વાયર વન્સ, મારે એકવાર જરૂર છે કોની, તો કે ડોલર ક્લાસ નેમ. હવે જો આ ડોલર ક્લાસ નેમ માં શું હશે, અહીંયા જે નામ આવ્યું હશે ઉપર પેરામીટરમાં એ નામ અહીંયા આવી જશે, બરોબર. પછી કોન્કેટિનેટ ઓપરેટર છે, આ જે પહેલું ડોટ છે એ કોન્કેટિનેટ કર્યું મેં શું, તો કે ડોટ પીએચપી એક્સટેન્શન મેં કોન્કેટિનેટ કર્યું, કે મારે ક્લાસનું નામ અને સાથે ડોટ પીએચપી, આ રીતે આખું મને ફાઇલનું નામ મળી જશે, બરોબર. આ જે ફાઇલ છે એ મારે રિક્વાયર વન્સ એટલે કે એકવાર જરૂર છે એની, એટલે આ ફાઇલ લોડ થશે તમારી, અને લોડ થઈને ક્યાં આવશે, બરોબર, આ ફંક્શન ની અંદર. હવે જ્યારે હું કોઈ પણ ક્લાસ નો ઓબ્જેક્ટ ક્રિએટ કરીશ, નીચે માની લ્યો મેં obj1 is equal to new image, તો ઇમેજ ક્લાસ ની ફાઇલ ને મેં લોડ કરાવી, કોલ કરાવી, તો આ ઇમેજ ફાઇલ છે એ જ્યારે લોડ થશે, બરોબર, ઓબ્જેક્ટ ક્રિએટ થશે, તો જે ફાઇલ નું નામ છે મારું ઇમેજ, બરોબર, એ ક્યાં આવશે, ઓટો લોડ ફંક્શનમાં, અહીંયા ક્લાસ નેમ પેરામીટર પાસ કરાવ્યું ત્યાં, અને ત્યાંથી મને અહીંયા આવશે. એટલે અહીંયા તો ખાલી ઇમેજ લખેલું જ આવશે, ડોટ પીએચપી નહીં આવે, એટલે મારે અહીંયા ડોટ પીએચપી કોન્કેટિનેટ કરવું પડે. એટલે એને કેવું પડે કે મારે ઇમેજ ડોટ પીએચપી લોડ કરવી છે, એટલે એ ફાઇલ લોડ થઈ જશે અને એની અંદર જે સ્ટેટમેન્ટ છે એ પ્રિન્ટ થઈ જશે. આ જ રીતે જ્યારે મારે જરૂર છે ટેસ્ટ નામના ક્લાસને કોલ કરાવવાની, તો હું એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીશ, તો હવે અહીંયા શું આવી જશે, પેરામીટરમાં ક્લાસ નેમમાં ટેસ્ટ, ઇમેજ નીકળી જશે, ટેસ્ટ આવી જશે. એટલે એટ અ ટાઈમ કહેવાનો શું મિનિંગ, એક જ ક્લાસ તમારા લોડ રહેશે, બરોબર, મેમરીમાં, ઓટો લોડ ફંક્શનમાં એક જ ક્લાસ આવશે. ઓલું શું થતું હતું, તમારે 100 વાર ફાઇલને ઇન્ક્લુડ કરાવવી પડતી હતી, 100 ક્લાસ હોય તો 100 વાર તમારે ઇન્ક્લુડ લખવું પડે, અને ઈ ઇન્ક્લુડ લખો એટલે તમારા મેમરીમાં 100 એ 100 ફાઇલ લોડ થયેલી રહીએ. આની અંદર તમારે એક જ ફાઇલ એટ અ ટાઈમ લોડ થયેલી રહીએ, જેનાથી તમારે મેમરીમાં લોડ એ ના વધે, તમારો પ્રોગ્રામ સ્પીડમાં ચાલે, બરોબર. આ એનો બેનિફિટ છે ઓટો લોડિંગ ક્લાસનો. પાછું એક વાર જોઈ લ્યો, ઓટો લોડ ફંક્શન છે એ મેજિક મેથડ છે પીએચપી ની અંદર,
કે જેનાથી તમે કોડ તમારે ઓછો લખવાનો થાય અને તમારે કોઈ પણ ક્લાસ હોય માની લ્યો એકથી વધારે તો તમારે એક સાથે એને ઇન્ક્લુડ કરાવવાની જરૂર ના પડે કોઈ પણ ફાઇલમાં. તમે ઓટોલોડ ફંક્શન થ્રુ એને લોડ કરાવી શકો ફાઇલમાં બરોબર. કોઈ પણ જગ્યાએ તમારે તમારે 100 પેજની ફાઇલ હોય પ્રોજેક્ટ હોય તમારો તો 100 પેજમાં જો તમારે ક્લાસીસનો યુઝ કરવો હોય તો તમારે ખાલી શું કરવાનું ઓટોલોડ ફંક્શન મૂકી દેવાનું અને તમારે પછી એ પેજમાં ભલે ને 50 વાર ક્લાસનો યુઝ કરવો હોય 50 જગ્યાએ અલગ અલગ જગ્યાએ ક્લાસનો યુઝ કરવો હોય તમારે ખાલી ઓટોલોડ ફંક્શનથી ઓટોમેટિક જ્યારે જ્યારે ક્લાસનો યુઝ થશે ત્યારે એ લોડ થશે મેમરીમાં અને પછી જ્યારે કામ પતી જશે ત્યારે એ નીકળી જશે મેમરીમાં. એટલે આ રીતે તમારે લોડ નહીં વધે. કઈ રીતે ક્રિએટ કરવાનું એ તમને કહી દીધું કે માની લ્યો ક્લાસીસ હોય અલગ અલગ તમે અલગ અલગ ક્લાસની ફાઇલ બનાવી છે પહેલી test.php અને બીજી image.php. આ એક્ઝામ્પલ માટે મેં 2 ફાઇલ બનાવી છે તમારા પ્રોજેક્ટમાં વધારે પણ હોઈ શકે. પછી જ્યાં મારે યુઝ કરવો છે ઓટોલોડનો બરોબર ત્યાં તમારે ફંક્શન લખવાનું 2 વાર અંડરસ્કોર ઓટોલોડ મેથડ અને મેથડની અંદર એક પેરામીટર પાસ કરવાનું ડોલર ક્લાસ નેમ. આ જે સિન્ટેક્સ છે આખી આ ફંક્શન થી લઈ અને નીચે સુધી આ ફિક્સ જ છે. તમારે આ રીતે જ લખવાનું હોય ફંક્શન પછી ઓટોલોડ નામ બરોબર મેથડનું. તમારે નામ લખવાની જરૂર નથી ઓટોલોડ છે એ પોતે જ નામ છે. પછી ક્લાસ નેમ પેરામીટર પાસ કરવાનું એક ડોલર ક્લાસ નેમ. આ વેરિયેબલનું નામ છે એટલે તમે ગમે એ રાખી શકો વેરિયેબલ તો. પછી રિક્વાયરમેન્ટ્સ બરોબર આ ફિક્સ છે આ તમારે લખવાનું છે. પછી જે પેરામીટર તમારે પાસ કર્યું હોય તમે ઈ અને કોન્કેટિનેટ કરવાનું શું .php જેનાથી એને ખબર પડે કે મારે આ ક્લાસનું નામ છે એની સાથે જે .php એટલે કે એ આખી ફાઇલ છે એ લોડ કરવી છે. અને પછી જ્યારે જ્યારે તમારે યુઝ કરવું હોય ક્લાસનું ત્યારે ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો એટલે તમે એ ક્લાસનો યુઝ કરી શકો. હવે આનું લાઈવ આપણે એક્ઝામ્પલ જોઈ લે. હું 2 ફાઇલ બનાવીશ ક્લાસની. કન્સ્ટ્રક્ટ ફંક્શન બનાવ્યું અને અહીંયા હું પ્રિન્ટ કરાવું છું. ફર્સ્ટ ક્લાસ લોડેડ આ રીતે સ્ટેટમેન્ટ આપ્યું છે ફર્સ્ટ ક્લાસ લોડેડ. તમારું આને સેવ કરીશું test.php. test.php થી આને હું સેવ કરું છું. હવે એક બીજી ફાઇલ બનાવું છું બીજા ક્લાસ માટે એને નામ આપું છું માની લો test2 અને એની અંદર લખું છું સેકન્ડ ક્લાસ લોડેડ. આને હું સેવ કરું છું test2 નામથી test2.php. નામમાં ખાસ ધ્યાન રાખવાનું ક્લાસનું નામ અને ફાઇલનું નામ બે સેમ હોવા જોઈએ. આ મારી 2 ક્લાસની ફાઇલ બની ગઈ. હવે હું એક ઇન્ડેક્સ ફાઇલ બનાવું છું. હવે ઇન્ડેક્સ ફાઇલમાં તમારે ઓટોલોડ ફંક્શન મૂકવાનો. બે વાર અંડરસ્કોર ઓટોલોડ
અને બ્રેકેટ માં તમારે એક વેરિયેબલ આપવાનું ક્લાસ નેમ. ક્લાસ નેમ રાખો તો તમને ખ્યાલ રહે કે અહીંયા ક્લાસ નું નામ આવે, એટલે મેં ક્લાસ નેમ રાખ્યું. પછી તમારે જે પીએચપી નું એક ફંક્શન છે require underscore once. આ પીએચપી નો પોતાનો ફંક્શન છે. શું રિક્વાયર્ડ છે તમારે? તો કે ડોલર ક્લાસ નેમ, અહીંયા જે નામ આવશે એ ક્યુ નામ હશે, આ જે નામ છે એ અહીંયા પેરામીટરમાં જે તમે પાસ કર્યું છે એ બરોબર. આ બેમાં ડિફરન્સ ના થઈ જાય, ખાસ ધ્યાન રાખો. પછી કોન્કેટિનેટ ઓપરેટર અને ડોટ પીએચપી, મારે કોન્કેટિનેટ કરવું છે શું ડોટ પીએચપી. આ તમારો ઓટોલોડ ફંક્શન બની ગયું બરોબર. આટલું તમારે ઓટોલોડ ફંક્શન છે. આમાં ફિક્સ કઈ વસ્તુ છે? તો કે ફંક્શન કીવર્ડ, પછી ઓટોલોડ બરોબર, અને બ્રેકેટમાં વેરિયેબલ જે પાસ કરો છો તમે, એ તમે ગમે એ નામ રાખી શકો, પણ અહીંયા જે નામ રાખો એ જ પાછું અહીંયા રાખવાનું. આમાં બેમાં ડિફરન્સ ના રહેવું જોઈએ. રિક્વાયર વન્સ લખવાનું તમારે, અને આ એ ફિક્સ છે. ચેન્જ ક્યાં થશે? ખાલી તમે જો વેરિયેબલ ના નામમાં ચેન્જ કરો તો. બાકી આ તમારી સિન્ટેક્સ આખી શું છે? ઓટોલોડ ફંક્શન. હવે મારે માની લ્યો ટેસ્ટ ટુ નામનો ક્લાસ રન કરાવવો છે, કોલ કરાવવો છે. તો અહીંયા હું શું કરીશ, એક ઓબ્જેક્ટ ક્રિએટ કરીશ ઓબીજે બરોબર, વન ઇઝ ઇક્વલ ટુ ન્યુ ટેસ્ટ ટુ. આ ટેસ્ટ ટુ નામનો ક્લાસ મેં કોલ કરાવ્યો, ઓબ્જેક્ટ બનાવી. હવે આને હું સેવ કરીશ ઇન્ડેક્સ ડોટ પીએચપી થી. ગમે નામ આપી શકો તમે, ફાઇલ નું નામ જ છે ઇન્ડેક્સ ડોટ પીએચપી. ઇન્ડેક્સ મારે આમાં ઓલરેડી છે એટલે હું કઈક બીજું નામ આપી દઉં છું. ડેમો ડોટ પીએચપી આપી દઉં છું. હવે આપણે આને રન કરાવીએ એકવાર. હવે રન તમારે કઈ ફાઇલ કરાવવાની? ડેમો ડોટ પીએચપી, કારણ કે એ આપણી મેઇન ફાઇલ છે, એમાં એના થ્રુ ક્લાસ કોલ થશે. જો અહીંયા મેં ટેસ્ટ ટુ નામનો ક્લાસ કોલ કરાવ્યો હતો, તો અહીંયા લખેલું આવ્યું સેકન્ડ ક્લાસ લોડેડ બરોબર. જે સેકન્ડ નંબરનો ક્લાસ હતો એ મેં કોલ કરાવ્યો. હવે માની લ્યો હું ફર્સ્ટ નંબરનો ક્લાસ છે એ કોલ કરાવું, તો અહીંયા ટેસ્ટ નામનો ક્લાસ છે એને કોલ કરાવવું છે. તો ઓબ્જેક્ટ બનાવ્યો ટેસ્ટ નો, હવે આને સેવ કરીને રન કરાવું. તો પહેલો ક્લાસ લોડ થયો. તો આ રીતે તમારે જે ક્લાસ નો યુઝ તમારે જ્યારે કરવું હોય ત્યારે ખાલી શું કરવાનું, તમારે એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરશો. જો તમે કન્સ્ટ્રક્ટર બનાવ્યું હશે તો ઓબ્જેક્ટ ક્રિએટ કરતાની સાથે જ રન થશે, અને જો એમનેમ તમે ફંક્શન બનાવ્યું હોય એ તમારે કરવું હોય કોલ, તો ઓબ્જેક્ટ તમે એને કોલ કરાવી શકો બરોબર, ઓબ્જેક્ટ ના વેરિયેબલ. તો આ રીતે ઓટો લોડ ફંક્શન તમારું વર્ક કરે. હવે આમાં કોઈ ક્વેશ્ચન કોઈને હોય તો.